गुड मॉर्निंग स्टूडेंट, वेरी गुड मॉर्निंग। अपने अगाउ गईकालना ऑनलाइन क्लास में अपने शू करेलू हतुं बेटा? ऑनलाइन क्लास में अपने क्यूँ चेप्टर भणता था? नाइन्थ चेप्टर क्यूँ हतुं? माय फंडे। ओके, माय फंडे चेप्टर्स अपने क्या कई 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 रीते समझ्या ने भण्या। ऑनलाइन पण समझी गया अने ऑफलाइन वीडियो में पण समझी गया। आपणे घणा नवा टॉपिक फक्त ऑनलाइन में भण्या, नवा टॉपिक आपणे ऑफलाइन में भण्या। एटले आपणे दरेक चेप्टर नी अंदर ऑनलाइन में पण आपणे नवा नवा टॉपिक भणीशुं अने ऑफलाइन वीडियो में पण नवा नवा टॉपिक्स आपणे भणीशुं। ओके, तमे बधा सरस ऑनलाइन में जोडाई गया छो, बराबर ने? तो ऑनलाइन में पण आपणे सरस शांति थी समझीने ज भणवानुं छे। ओके, अने ऑफलाइन वीडियो पण आपणे ज्यारे जोईए छीए त्यारे ऑफलाइन वीडियो नी अंदर नी जे वर्कशीट होय ए पण तमारे ऑफलाइन वीडियो कम्प्लीट समझवानो छे ने पछी ज वर्कशीट लखवानी छे। ओके बेटा, एटले ऑनलाइन में तमे डायरेक्ट बोर्ड पर समझी लो छो, पण ऑफलाइन वीडियो में तमे ज्यारे वीडियो कम्प्लीट जोशो समझशो त्यारे ज तमने वर्कशीट लखवानी खबर पड़शे अने वर्कशीट लखी शकशो। ओके, હવે એક વાત તમને આજે ખાસ મારે કહેવાની છે કે આપણે ઓનલાઈન ક્લાસની અંદર દરરોજ એક શ્લોક બોલીને આપણે પ્રાર્થના કરીને આપણો ઓનલાઈન ક્લાસ શરૂ કરીએ છીએ, બરાબર ને? એટલે તમે બધા મારી સામે હોવ છો જ, તો તમારે દરરોજ હું જે શ્લોક બોલાવું છું ને અમુક સ્ટુડન્ટ જ બોલે છે, તો બધા જ સ્ટુડન્ટે આ શ્લોક પણ આપણે ઘેર બેઠા યાદ રાખીને બોલવાનો જ છે। ઓકે, તો ગાયત્રી શ્લોક હોય, હનુમાનનો શ્લોક બોલાવીએ તમને, ગણપતિનો શ્લોક બોલે, બધા જ શ્લોક તમારે મોઢે કરતા રહેવાનું છે। ઓકે બેટા, એટલે આપણા મમ્મી પપ્પા સાથે તમારે આ શ્લોકનું પણ રોજ રિવિઝન કરી અને મોઢે કરવાના છે। ઓકે, હવે તમે બધા જ ઘેર છો એટલે મમ્મી પપ્પાને હેરાન તો કરતા હશો ને? ના, પણ આપણે જો હેરાન કરવાના નથી અને સરસ શાંતિથી દરરોજ આપણી જે રેગ્યુલર એક્ટિવિટી છે એ પણ આપણે ઘેર કરવાની છે અને ભણવાનું પણ છે। ઓકે, એટલે ભણવાની સાથે ઘણા સ્ટુડન્ટના મમ્મીનો એવું કહે છે કે ભાઈ બહુ જ હેરાન કરે છે, હોમવર્ક નથી કરતો, પણ બેટા આપણે બધાએ ઘેર બેસીને અક્ષરશા, ખાસ તમારા અક્ષરોનાથી બહુ ખરાબ થઈ ગયા છે બધાના, તો તમારે અક્ષર સરસ અક્ષરથી તમારું હોમવર્ક લખીને પછી તમારે પીક તમારા સબ્જેક્ટ ટીચર્સને મોકલવાના છે। ઓકે બેટા, તો આજે તમને ખાસ હું એક વિનંતી કરું કે બધાએ સરસ અક્ષરથી લખવાનું છે, અક્ષર તમારા વંચાય તેમ, અને જ્યારે મેથ્સમાં તમે લખો છો ને, તો મેં તમને હમણાં અગાઉ એક ઓનલાઈન ક્લાસમાં મલ્ટિપ્લિકેશન કરાયા, મલ્ટિપ્લિકેશનના ઘણા સ્ટુડન્ટના પીક કેવા આવ્યા હતા ખબર છે બેટા? કે તમારો એક અંક લીટીમાં ઉપર લખ્યો હોય, પછી એક લીટી છોડી દીધી હોય, પછી બીજો અંક લખ્યો હોય, પછી એક લીટી છોડી દીધી હોય, પછી એનો જવાબ લખ્યો હતો બેટા। આ ક્વેરી કેવી રીતે, આ ગણાય સાચું આપણું લખેલું ના ગણાય? તમને જ્યારે હું ઓનલાઈન ભણાવતી હતી ત્યારે સમજાવતી હતી કે બેટા એક લાઈનમાં ફોર લખો, બાજુમાં મલ્ટિપ્લિકેશન ગુણાકારની નિશાની કરો, એની નીચે એક અંક લખો, ફોર લખો, થ્રી લખો, ફોર ત્રીજા, પછી વચ્ચે લીટી કરો, પછી ફોર ત્રીજાનો આન્સર ટ્વેલ લખો પછીની લીટીમાં, એટલે ત્રણ લીટીની અંદર તમારો આખો સમ્સ કરાઈ જાય, એ રીતે તમને મેં સમજાવ્યું હતું, બરાબર? એટલે આપણે બેટા આપણે ઘરે લખીએ ને જ્યારે, ત્યારે પણ આ વસ્તુ ધ્યાન રાખીને તમારે લખો, જ્યારે સમ્સ કોઈ દાખલા ગણતા હોય ત્યારે લીટી છોડવાની આપણે જરૂર નથી, વન બાય વન લીટી નીચે લખવાનું હોય છે। જ્યારે આન્સર ક્વેશ્ચન લખીએ છીએ ત્યારે ક્વેશ્ચન ઉપર લખવાનો છે, એની નીચેની લીટીમાં આન્સર લખવાનો છે, પછી એક લીટી છોડવાની છે ને પછી બીજો ક્વેશ્ચન લખીને આન્સર લખવાનો છે। ઓકે બેટા, તો આપણે અગેન નાઇન્થ ચેપ્ટરની અંદર આવા આન્સર ક્વેશ્ચનવાળા એક્ઝામ્પલ સમ્સ આપણે સમજી ગયા છે। ઓકે, આપણે ટેન ટ્વેલ મંથ 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 ઓફ ધ યર એટલે કે ગુજરાતી મહિના, અંગ્રેજી મહિના, વીક નેમ, ઓકે, પછી બેઝિક આપણે આન્સર ક્વેશ્ચન એ બધું આગળના ટોપિકમાં આપણે ચેપ્ટરમાં સમજી ગયા છે। અગેન આપણે ફર્સ્ટ ટર્મમાં એડિશન સમજ્યા હતા, શું સમજ્યા હતા બેટા? એડિશન। ઓકે, એડિશન જે સમજ્યા હતા એ ફક્ત આપણે ટુ લેટરના સમજ્યા હતા, ટુ નંબર સુધીના, બરાબર? ટુ નંબરના કેરીવાળા એ એડિશન સમજ્યા હતા। હવે આપણે આજે એક એડિશન એ રીતે સમજવાનું છે, આજનો આપણો જે
टॉपिक छे ए छे के एड अवर पॉइंट ओके अमारा अंको उमेरो આજનું આપણું ચેપ્ટર છે કે એડ અવર પોઈન્ટ અમારા અંકો ઉમેરો એટલે કે તમને કોઈ અંક મે આપ્યા હોય અને એ અંકની અંદર બીજા અંક કેટલા ઉમેરીએ તો એનો સરવાળો એનો કુલ ટોટલ એડિશન કેટલું આવે છે એ આપણે આજે કરવાના છે એટલે એ એક્ઝામ્પલ આપણે એ એડિશન એ સમ્સ આપણે હોરિઝોન્ટલી અને વર્ટિકલી મીન્સ કે ઊભા અને આડા બંનેનો સરવાળો બંનેનો એડિશન સરખો થવો જોઈએ એ મેથડથી આજે આપણે આ ટોપિક સમજવાનો છે ઓકે હોરિઝોન્ટલી એન્ડ વર્ટિકલી ઓકે એ રીતે ઊભા અને આડા એ સંખ્યાનો આજે આપણે સરવાળો શીખવાનો છે તો બધા રેડી ને નવો ટોપિક સમજવા આપણે વેરી ગુડ બધા જ કમ્પ્લીટ ખુશ હે ને તો આજે નવા એક્ઝામ્પલમાં હું તમને 1x1 બોર્ડ પર સમ્સ લખી નંબર લખીશ અને એનો કાઉન્ટિંગ જવાબ તમારે આપવાનો છે ઓકે જુઓ ફર્સ્ટ ટાઈમ હું આડા લખું છું રાઉન્ડમાં 5 સેકન્ડ રાઉન્ડમાં હું લખું છું 3 ઓકે થર્ડ રાઉન્ડ બ્લેન્ક છે ઓકે હવે આ રાઉન્ડમાં લખ્યા છે મેં 6 કેટલા લખ્યા છે બેટા 6 સેકન્ડ રાઉન્ડમાં લખું છું 4 થર્ડ રાઉન્ડ બ્લેન્ક છે ઓકે હવે એનો આન્સર આપણે મેળવવા માટે થર્ડ રાઉન્ડ બ્લેન્ક છે થર્ડ લાઈનમાં ફર્સ્ટ રાઉન્ડ બ્લેન્ક સેકન્ડ રાઉન્ડ બ્લેન્ક થર્ડ રાઉન્ડ બ્લેન્ક ઓકે તો હવે આની અંદર આપણે આન્સર આપવું જે રાઉન્ડ આપણને બ્લેન્ક છે એમાં આપણે આન્સર લખતા સમજવાનો છે શીખવાનો છે ઓકે તો કઈ રીતે કાઉન્ટ કરીશું આપણે ફર્સ્ટ ટાઈમ જ્યારે કરતા હતા ત્યારે હું તમને ફિંગરથી શીખવાડ્યા હતા મેં કાઉન્ટ પછી તમને આમ આ અંક વેઢા ગણીએ એ રીતે પણ શીખવાડ્યા હતા અને લાસ્ટમાં આપણે મૌખિક રીતે પણ એડ કરતા સમજી ગયા છે ઓકે તો હવે આપણે આ મેથડથી કરવાના છે કે મૌખિક જ એડ કરતા શીખવાનું છે ઓકે તમને બહુ લોંગ કોઈ આન્સર આવતો હોય તો જ તમારે વેઢાનો ઉપયોગ કરવાનો છે બાકી તો તમારે હવે મૌખિક જ એડ કરવાના છે ઓકે બેટા તો મૌખિક એડમાં હું તમને જે રીતે સમજાવું એ રીતે તમારે અત્યારે સમજવાના છે એ રીતે આન્સર લખવાનો છે ફર્સ્ટ ગો આપણે જોઈશું કે 5 + 3 વોટ કહેશે વેરી ગુડ 6 7 8 કે 5 + 3 8 એટલે આપણે આ બ્લોકમાં 8 લખી દીધા ઓકે હવે સેકન્ડ રો જોઈએ 6 + 4 વેરી ગુડ બધાને કમ્પ્લીટ મળે થઈ ગયા છે કે 6 + 4 10 શાબાશ 10 હવે શું કરીશું હવે તો આમાં તો કોઈ નંબર નથી આપ્યા તો આપણે તમને મેં ઉપર સમજાય છે કે હોરિઝોન્ટલી ને વર્ટિકલી ઊભા ને આડા તો આપણે શું કરીશું પહેલા ઉભાનો સરવાળો કરી દઈશું એડિશન કરી દઈશું 5 + 6 કોણ કહેશે 5 + 6 વેરી ગુડ 11 5 + 6 11 ઓકે ચાલો 3 + 4 3 + 4 કોણ કહેશે સાબા 7 3 + 4 7 8 + 10 એ થોડું 18 વેરી ગુડ શાબાશ કેટલા 18 10 8 + 10 18 હવે તમને આમાં જોજો કોઈ આઈડિયા રહે છે કે નહીં કે તમે 5 + 3 કરશો તો પણ આન્સર કેટલો આવશે 8 5 + 3 8 3 + 4 7 6 + 4 10 11 + 7 18 8 + 10 18 તમે આ રીતે આ આડી રીતે કરો તો પણ તમારો આન્સર રાઈટ આવશે વર્ટિકલી ઊભી રીતે હોય છે એટલે ઊભી રીતે તમે કરશો તો પણ તમારો આન્સર કેવો આવશે બેટા રાઈટ ઓકે સમજાઈ ગયો 5 + 3 8 6 + 4 10 11 + 7 18
राउंड में नंबर लख्या होय अने तमारे नंबर हवे बोलवाना छे। फर्स्ट राउंड में लख्या छे मे 8, सेकंड राउंड में लख्या छे कितना लखू कौन कहसे 5, सेकंड राउंड में 5, थर्ड राउंड आपको ब्लैंक। ओके चलो फर्स्ट राउंड में हूँ कितना लखी कौन कहसे वेरी गुड 2, कितना लिखा 2, सेकंड राउंड में कौन कहसे 7, थर्ड राउंड आपको ब्लैंक। नीचे पण 1 राउंड थर्ड राउंड में 1 2 3 ब्लैंक। चलो अनुमान सरवाळो कई रीते करीशु वेरी गुड। पहला आपणे आडा सरवाळा जोई लईशु। हवे आपणे वेरी गुड 8 + 5 कौन कहसे 8 + 5 वेरी गुड 13, 8 + 5 13, 2 + 7 7 + 2 8 9, ओके 9। चलो हवे ऊभी रीते जोई लईए 8 + 2 15,
अगर करिए आपने 8 × 4 = 14 तो पर 14 पची 50 70 80 90 20 21 22 ओके तो 22 14 + 8 22 तो आ रीते आज ही बच्चे तो आप लोग फर्स्ट क्वेश्चन आप मेथड से દરેક ને સમજાઈ ગયો છે ને તો સરસ વર્કશીટમાં આ ક્વેશ્ચન આપણે લખી લઈશું ઓકે હવે આપણે સેકન્ડ ટોપિક જોઈએ સેકન્ડ ટોપિક આપણે સમજીએ ઓકે સ્ટુડન્ટ તો આપણો સેકન્ડ ટોપિક છે કેચ ધ બોલ અને તમે બધા સ્કૂલમાં હોય ત્યારે તો આપણે સરસ બધા એક એક્ટિવિટી કરી લઈએ ઓકે પણ આજે તમે બધા ઘેર છો અને આપણે ટીચર્સ સાથે એક્ટિવિટી કરીશું ઓકે આ ક્વેશ્ચન આ ટોપિક આપણે આજે સમજવાનો તો છે તમે સ્ટુડન્ટ સ્ટુડન્ટ થી સમજી શકો અને ટીચર્સ થી પણ સમજી શકશો ઓકે અને જો ટીચર્સ થી સમજો છો ને પણ ઘેર તમે તમારા આજુબાજુના ફ્રેન્ડ હોય કે તમારા ભાઈ બહેન હોય એની સાથે તમારે આ એક્ટિવિટી ઘેર કરવાની છે અને કોણ વધારે બોલમાં કેચ કરે છે કોનામાં કેપેસિટી કેટલી છે કેચ કરવાની એ પણ તમે પારખી શકશો બરાબર નિહાળી શકશો તો આજે આપણે એક સરસ એક્ટિવિટી કરીએ તો હું સૌપ્રથમ પલક મેડમ ને બોલાવું કે પલક મેડમ એ ફર્સ્ટ ટર્મ અને સેકન્ડ ટર્મ આપણે એમને બે વખત બે ચાન્સ આપીશું ઓકે તો બે ચાન્સમાં આ કેટલી વખત કેચ બોલ કરી શકે છે એ આપણે જોઈએ તો સૌપ્રથમ આવશે પલક મેડમ ચાલો પલક મેડમ આપની ગેમ માટે રેડી છે ઓકે ને પલક મેડમ રેડી આપણે ગેમ આગળ કરીએ ઓકે તો પલક મેડમ આપણે અહીંયા નામ લખી દઈએ પલક મેડમ હવે આપણે એમને કેચ કરવા માટે રેડી કરીએ ટાઈમ સ્ટાર્ટ ઓકે 1 2 3 4 5 6 6 કેટલા કર્યા પલક મેડમે ફર્સ્ટ ટર્નમાં કેટલા આપણા કાઉન્ટ કઈ કર્યા કેચ કર્યા તો 6 તો આપણે શું લખી દઈશું બેટા પલક મેન 6 ફર્સ્ટ ટર્નમાં કેટલા કેચ કર્યા 6 હવે સેકન્ડ ટર્નમાં કરાઈએ આપણે પલક મેડમ જોડે જ કરાઈએ કે મે સેકન્ડ ટાઈમ પણ ચાન્સ આપીએ કે કેટલા કરી શકે છે ઓકે તો પલક મેડમ સેકન્ડ ટાઈમ માં તમે પણ મારી સાથે કાઉન્ટ કરજો કે કેટલા કાઉન્ટ કેચ કરે છે 1 2 3 4 5 6 7 8 9 10 ઓ 10 થયો લખાશે આપણે 10 કાઉન્ટ કેચ નહીં થયો તો કેટલા કેચ થયા એમની પાસે 9 તો આપણે અહીંયા કેટલા લખીશું બેટા 9 સેકન્ડ ટર્ન આપણે આપીશું પ્રવીણ સર ને ઓકે સેકન્ડ ટર્ન આપણે પ્રવીણ સર ને આપીશું પ્રવીણ સર ને આપણે તમારે કાઉન્ટ કરવાના છે ઓકે 16 ઓકે હવે સેકન્ડ રાઉન્ડ એમનો ચાન્સ આપવો પડશે આપણે આપીશું હાસ તો પલક મેડમ ને આપ્યો તો પ્રવીણ ને આપવો પડે ને સેકન્ડ ટર્નમાં હવે કેટલા કરે છે 41 42 43 44 ઓકે અમે તો બહુ બધા કેચ કરી લીધા કેટલા કરી લીધા પણ 40 કેટલા થયા 43
पीटी टीचर्स, पीटी टीचર્સ હતા એટલે અમને આટલા બધા કેચ કરી લીધા. ઓકે, હવે આપણે થર્ડ નંબરના કોઈ ટીચર્સ બોલાવીશું ને આપણી સાથે, તો આપણે ચાંદી મેડમને બોલાવીએ. ઓકે, ચાંદી મેડમ આમાં કેટલા કેચ કરે છે એ આપણે જોઈશું ને બેટા. ચાલો ફર્સ્ટ તમારે કેટલા કેચ કરે છે મારી સાથે કાઉન્ટ કરવાના છે. ઓકે બેટા, 15 ના કાઉન્ટ થયા. તો કેટલા આપણે કાઉન્ટ કર્યા બેટા? 14. તો આપણે ફર્સ્ટ નંબરમાં ચાંદી મેડમમાં કેટલા લખીશું બેટા? 14. સેકન્ડ નંબર આપીશું, સેકન્ડ નંબર આપવો પડશે કે ચાલશે? હા, આપવો જ પડે. આગળ આપણે બે ટીચર્સ ને આપ્યો, તો ત્રીજા સ્ટુડન્ટને પણ મળવો જોઈએ ને ચાલ. તો આપણે સેકન્ડ ટર્ન પણ આપણે ચાંદી મેડમને આપીએ. કાઉન્ટ કરીશું, 20 થયો નહીં. તો કેટલા કાઉન્ટ કરીશું આપણે સેકન્ડ ટર્મમાં? 19. ઓકે, હવે અગેન આપણે શિવાંગી મેડમને બોલાવીશું. શિવાંગી મેડમ પણ આપણી સાથે આ ગેમમાં જોડાશે ને બેટા? શિવાંગી મેમ, ચાલો ફર્સ્ટ ટર્મમાં જોજો માં શિવાંગી મેડમ કેટલા કાઉન્ટ કેચ કરે છે. ચાલો કાઉન્ટ કરો, 11. ફર્સ્ટ ટર્મમાં કેટલા કર્યા? 11. હવે સેકન્ડ ટર્મમાં, સેકન્ડ ટર્મ એમ નામી શું આપણે ટર્ન, તો સેકન્ડ ટર્મમાં કેટલા કરે છે? કાઉન્ટ કરો, 1 2. ઓ, ખાલી વન જ કર્યા, તો ના થઈ શકે એમ નથી. તો આપણે સેકન્ડ ટર્મમાં કેટલા લખીશું બેટા? 1. ઓકે, હવે આપણે કૃતિ મેડમને બોલાવીશું. કૃતિ મેડમ પણ કેટલા કેચ કરે છે આપણે જોઈ લઈશું ને. ચલો મેડમ જોજો માં કેટલા કેચ કરે છે, કાઉન્ટ કરજો તમે બધા મારી સાથે. ફર્સ્ટ ટર્મમાં એટર્નમાં કેટલા કેચ કરે છે?
અને ટેન્સ એટલે તમને સમજાયું છે ને તો પહેલા આપણે વન્સ નંબર લઈશું વન્સ નંબર માં 6 + 3 6 + 3 એટલે થશે 9 4 + 1 5 ઓકે 6 + 3 વન્સ વન્સ લઈએ તો 9 1 + 4 લઈએ તો 5 59 પછી ચાલી મેડમ ચાલી મેડમ પણ સરસ રમી ગઈ આપણી પાસે જોડે તો એમને કેટલા બોલ ના કેચ કર્યા છે એ પણ આપણે ટોટલ કાઉન્ટ કરીએ કે ટોટલ કરીએ 9 + 4 30 33 વન કેરી વન વન 10 10 વન વન 2 2 + 1 3 ઓકે તો 33 9 + 4 30 30 નો 3 લખ્યું આપણે વન કેરી પ્લસ વન 2 2 + 1 3 33 ચાલી મેડમ મેં કેટલા કાઉન્ટ કેચ કર્યા 33 બોલ ચાલો શિવાંગી મેડમ મેં તો ફર્સ્ટ ટર્નમાં તો એને વન કર્યા પણ સેકન્ડ ટર્નમાં કેટલા કર્યા ફક્ત એક કેચ ઓકે તો એને વન પ્લસ વન 12 ચાલો પ્રીતિ મેં મેં ફર્સ્ટ ટર્નમાં ઓછા કર્યા 7 જ કેચ થયા અને સેકન્ડ ટર્નમાં 19 કર્યા તો 19 + 7 કેવી રીતે આપણે એડ કરીશું તો 9 + 7 9 + 7 6 + 1 કેરી 1 1 2 તો કેટલા કેરી થશે એમને 26 ઓકે તો આ ટોપિક પ્રમાણે તમને આન્સર ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે સૌથી વધારે ફર્સ્ટ ટર્નમાં કેટલા બોલ કેચ કર્યા પલક મેડમે ફર્સ્ટ ટર્નમાં કેટલા કેચ કર્યા તો તમે કેટલો આન્સર લખશો 6 કેટલા લખશો 6 પ્રવીણ સરે સેકન્ડ ટર્નમાં કેટલા બોલ કેચ કર્યા તો 43 પ્રવીણ સરે સેકન્ડ ટર્નમાં કેટલા બોલ કેચ કર્યા 43 ચાંદની મેડમે ટોટલ કેટલા બોલ કેચ કર્યા તો કેટલા કહીશું બેટા ચાંદની મેડમે ટોટલ કેટલા બોલ